પછી જે પ્રમાણે કેરી થાય એનું આપણી પાસે પણ એક બોક્સ રાખ્યું છે ભાઈ પહેલેથી, એટલે તમે લાઈવ જોઈ શકો. નમસ્તે સર. નમસ્તે. શું નામ તમારું? મારું નામ જયસુખ. આપણે કેરી છે, કેરીનો રસ છે, અને સ્પેશિયાલિટી આપણી છે જમાદાર કેરી મોવાની. જમાદાર કેરી? હા, આપણે અમદાવાદમાં નહીં મળે. ઈ છે 2000 રૂપિયાનું બોક્સ. બીજી કેસર છે, કચ્છી કેરી આવશે, વલસાડી આવશે, હરેક પ્રકારની કેરી મળશે. આપણાથી કેટલા સુધીનો ભાવ હોય? આપણે 1200-1300 રૂપિયાથી 2000 સુધીનો ભાવ છે. પણ બી વાત આવી, હા, આપણું મોવાનું સ્પેશિયલ છે. એક ખાવ બે ખાવ 100% નેચરલ વસ્તુ જ આવશે. અચ્છા. હા છે ને, પોતાની જ ખેતર છે. પોતાના ખેતરમાંથી જ આવશે. એક સાથે આપણે લાવતા બી નહીં. જેટલો ઓર્ડર હોય ને એટલો જ ઉતાર આવી. હા, આપણે હોમ ડિલિવરી કરી આપશું તમારે. હોમ ડિલિવરી કરી? હા, આખા ઇન્ડિયામાં કરી આપશું. જ્યાં કે ત્યાં. શું વાત કરો? અને પેક ગેરંટી બી આલીએ. આ બોક્સ લઈ જાઓ, તમારે જો 10-15 દિવસમાં ના પાકે કે ખરાબ કેરી લાગે તો રિટર્ન કરી જવાની. બોક્સ નહીં જોઈતો તો એના પૈસા બી રિટર્ન. શું વાત છે? હા, પછી નાનું મોટું ફળ નથી ને? હા, જોઈ જુઓ ને મારો ભાઈ, જોઈ જુઓ. કેસર કરતા ઉછી આવશે. અને પાકવાનો સમય તમારે 10-12 દિવસ લાગે. આ બધી થઈ ગઈ જમાદાર કેરી. કઈ છે બીજી બતાવો? બીજી આપણી પાસે કેસર છે. કેસર કેરી બીજી? બીજી કેસર કેરી છે. તો ભાઈ આ બધી આવી ગઈ કેસર કેરી. જોઈ લેજો ભાઈ, તોડેલી ત્યારે છે. નથી કોઈ કેમિકલમાં બોડેલી, નથી કોઈ કલર કરેલો, કઈ દવા બવા કોઈ વસ્તુ નહીં આવે. બધો મને ખરખો જ આવશે. તમારે બધી નેચરલ રીતે પાકેલી હોય એવી? બધી નેચરલ રીતે જ આવશે પાકેલી. તમારે જોઈ લેવાની. સીધી વાડી થી તમારા ઘરે જ આવવાની છે મારો ભાઈ. સીધી વાડી થી ઘરે? સીધી વાડી થી તમારા ઘરે. ના ભાવે તો પાછી એક પછી એક પેકેટ ખોલવા માંડ્યા છે. એક કેરી ખરાબ નાની મોટી કઈ નહીં, ગેરંટી સાથે. અત્યારે માર્કેટમાં છે ને, ખેડૂત જે હોય ને કેરી, એને જ પેલા કેમિકલ નો બોડી તમને આલે છે. અચ્છા. એટલે તમારે ઘેરે વ્યવસ્થિત બધી એક સરખી જ પાકે. આમાં કદાચ બની શકે બે પાકે ના પાકે, કદાચ આખા બોક્સ માં એ બી આપડે રિટર્ન લઈ લેશું. મોટું ફળ છે, નાનું નથી સાવ એવું. આ મારો હાથ, મારી હાઇટ જ છે ને અપ્રોક્સ 6 ફીટની છે, અને મારા હાથ પ્રમાણે તમે કેરીની સાઇઝ જોઈ શકો છો. આ જે દાણા પડે ને, એ ઓરિજિનલ કેરી પાકે ને એની નિશાની છે. અચ્છા, દાણો. હા, જો દાણા છે. હા, જો ખાટી ખાવી હોય તો સ્પેશિયલ. આ મસ્ત ખાટી આવે. જમાદાર પેલા બહુ વધારે ખાટી હોય છે, પાકે પછી જેટલી ખાટી હોય એથી ડબલ મીઠાશ પકડી. અચ્છા. અને કેસર ઓલમોસ્ટ બધી મીઠી? હા, કેસર તો ઓલમોસ્ટ મીઠી જ હોય છે. એટલી બધી ખાટી ના હોય. નાનું ફળ હોય ને ત્યારે, કાચું ફળ હોય ને ત્યારે બી આ ફૂલ ખાટું હોય. આ મીડિયમ જ હોય. અચ્છા. આ પાકેલી? આ પાકેલી. ફળ તો જોવો તમે. હા ભાઈ સાહેબ, જો તો મોટી કેરી ને અહીંયા સુધી સુગંધ આવે છે. આમ ખાલી ખોયલું એમાં સુગંધ આવે મીંડી. જો ભાઈ, આ પાકી કેરી તો આપણી જે કાચી હતી જ્યાં પકવેલી છે કે અલગ બોક્સ છે? ના, ઈ જ છે ભાઈ. ઈ જ આપણે આ લાઈવ કેરી છે ને, એનો બી રસ બનાવીને દેશો. હા, અહીંયા કાઢી તમારી સામે જ દેવાનો છે. જે કેરી આ કાચી છે, ઈ જ પકવેલી તમે અહીંયા રાખો છો અને એનો જ રસ કાઢીને આપો છો. જો ભાઈ, આપણે વગર લાઈટે બતાવીએ છીએ કે તમને ઓરિજિનલ કલર દેખાય. આ રીતની કેરી નીકળશે. આ જે કાચી કેરી છે એ પકવીને પછી આ પ્રમાણે
આ બધી જે આપણે કેસર છે કે મવાની કેરી જે છે એ પકવીને પછી જે બને એ જ કેસર નો ભાવ તમારે છે 200 રૂપિયા રહેશે એક કિલો નો. તમે જેટલા લોકો બી હોય શકો રસ નો લાઈવ કાઢીને નીકળી દેવાનો. કોઈને એક ગ્લાસ જોતો હોય તો બી મળી જશે અને 1000 કિલો જોઈએ તો બી મળી જશે. પીવા માટે કોઈ ઘર અત્યારે બે બે બી લોકો હોય છે રહેવા વાળા, એકને શ્રીખંડ ખાવો હોય ને એકને રસ ખાવો હોય. બને છે રસ કેરી નો. સામે તમારી સામે જ આવશે કેરી વાળી. પચાસ નો આવડો મોટો ગ્લાસ છે. જો બોલો પોતાની એક વાટકી અવડી ગાવા ને એ તમે ક્યાંક બ્રાન્ડ માંથી મગાવો ને કોઈ મીઠાઈ વાળા ને ડેરી ફાર્મ ને એમાંથી મગાવો ને તો તમને એ રસ ભાવે નહીં. એ નેચરલ કદાચ હોય નહીં, એના કરતા તો આ 100% બેટર છે. પીજી માટે બી આપણે લોકોને ડિલિવરી કરીને આપશું. જે પીજીમાં છોકરા રહેતા હોય જેને સન્ડે સન્ડે જે મીઠાઈ રાખતા હોય એની સાથે રાખવો હોય ને તો એના માટે બી 150 રૂપિયાવાળો રસ બી મળશે આપણે. મસ્ત કેરી તો છે જ, પણ સાથે જો તમારે રસ પીવો હોય તો રસ પણ અવેલેબલ છે. આવડો મોટો ગ્લાસ છે, માત્ર 50 રૂપિયાનો ગ્લાસ. જે કેરી આપણે જોઈ કાચી એ જ કેરી પકવી અને એમાંથી પછી રસ કાઢવામાં આવે છે. તો ઇવન તમારે કોઈ ફંક્શનમાં કે જોતો હોય તો પણ અવેલેબલ છે. તમારે નાના મોટા કોઈ પીજી છે જ્યાં 25-30 છોકરાઓ રહે છે અને કહેવાય ને કે રવિવારે સ્વીટ્સનો પ્રોગ્રામ હોય, મિષ્ટાન કંઈ રાખવું હોય તો તમે એમાં રસ રાખી શકો છો. 150 રૂપિયાનો કિલો રસ અત્યારના ભાવ પ્રમાણે, બરાબર અત્યારના ભાવ પ્રમાણે છે. પછી વધી જાય એ પહેલાં ઓર્ડર કરી અને એકવાર ટેસ્ટ કરી લેજો. પછી તો મને લાગે કે એકવાર તમે ટ્રાય કરશો ને પછી વધારે ભાવ હશે ને ત્યારે પણ તમે અહીંયાથી જ લેશો. કેરી જોતી તો આપણે અંબાવાડી આવી જાઓ. સહજાનંદવાડી ગલી છે, આઝાદ સેન્ટરમાં છે. આપણું જોલિયા ફાર્મ લખેલું છે આઝાદ સેન્ટરની અંદર, આઝાદ સોસાયટીમાં. કોઈ બી ને પૂછી શકશો. કોન્ટેક્ટ નંબર 7698960597. આ નંબર ઉપર વોટ્સઅપ કોલ કરો તો હા થઈ જશે, થઈ જાય. હા હા એમ તો બધી કેરી ખાઈ જવા છે ને આજે. આપણે તો 5-6 બોક્સ કન્ફર્મ થઈ ગયા છે આપણે લઈએ જાય છે અત્યારે. તમારે પણ જો લેવું હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ફટાફટ આજે ને આજે બુક કરાવી દો. કાં તો તમારા માટે, તમારા રિલેટિવ માટે કે તમારે આખી સોસાયટી માટે મગાવવા હોય ને તો પણ ભાઈ આખે આખો ટ્રક તમારા ઘરે મોકલી આપશે. ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી છે, તમારે જ્યાં પણ જોતી હોય ત્યાં મળી જશે. આઈ હોપ તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. આ વધુ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરો. ના પડતા મળે નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડર સાથે, યા તો કાઠિયાવાડી દાળ સાથે, યા તો પછી પાછી કોઈ નવી કેરી સાથે. ત્યાં સુધી બાય. Bye.